મિત્રો, અત્યારે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ધોરણ છ અંગ્રેજીનો પહેલો યુનિટ વેર વેર યુ, તમે ક્યાં હતા, તેમાં સ્ટોરી ઇટ વોઝ અ કોલ્ડ ડે, ઠંડો દિવસ હતો. હવે આ યુનિટના પહેલા પાર્ટમાં આપણે સ્ટોરી જોઈ, બીજા પાર્ટમાં આપણે એમના પ્રશ્નો જોશું. વિડીયોને સ્ટોપ કરી અને પેરેગ્રાફ વાંચી લેવો અને ત્યારબાદ એ પેરેગ્રાફના અનુસંધાને પ્રશ્નોના જવાબ આપવા પ્રયત્ન કરવો. વોટ ડે વોઝ એ બેડ ડે લાસ્ટ યર? પહેલો પ્રશ્ન છે, વોટ ડે એટલે કે કયો દિવસ, વોઝ એટલે હતો, એ બેડ ડે એટલે કે ખરાબ દિવસ, લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે, ગયા વર્ષે કયો દિવસ ખરાબ દિવસ હતો? તો જવાબ છે, મંડે વોઝ એ બેડ ડે લાસ્ટ યર, ગયા વર્ષે સોમવાર છે એ ખરાબ દિવસ હતો. બીજો પ્રશ્ન, યુઝલી હાઉ મેની સ્ટુડન્ટ્સ આર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ ઓન મંડે? સામાન્ય રીતે સોમવારે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હાજર હોય છે? તો જવાબ છે, યુઝલી 25 સ્ટુડન્ટ્સ આર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ ઓન મંડે. સામાન્ય રીતે સોમવારે વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હાજર હોય છે. ત્રીજો પ્રશ્ન, હાઉ મેની સ્ટુડન્ટ્સ વેર ધેર ઇન ધ ક્લાસ ધેટ ડે? તે દિવસે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હતા? તો જવાબ છે, ધેર વેર 5 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ ધેટ ડે, તે દિવસે વર્ગમાં 5 વિદ્યાર્થીઓ હતા. ચોથો પ્રશ્ન, વોઝ ઇટ રેનિંગ અલોટ? શું ખૂબ વરસાદ વરસી રહ્યો હતો? તો યસ, ઇટ વોઝ રેનિંગ અલોટ, હા, ખૂબ જ વરસાદ વરસી રહ્યો હતો. પાંચમો પ્રશ્ન, વાય વેર નોટ ધ સ્ટુડન્ટ્સ એટ સ્કૂલ? શા માટે વિદ્યાર્થીઓ શાળાએ નહોતા? તો ધ સ્ટુડન્ટ્સ વેર નોટ એટ સ્કૂલ બીકોઝ ધે વેર સિક, વિદ્યાર્થીઓ શાળાએ ન હતા કારણ કે તેઓ બીમાર હતા. વૈકલ્પિક પ્રશ્નો જોઈએ તો એમાં પહેલો પ્રશ્ન, લાસ્ટ યર ધેર વોઝ વન રિયલી બેડ ડે, ગયા વર્ષે ખરેખર ખરાબ દિવસ હતો. ઇટ વોઝ, તે હતો. એ સન્ડે, રવિવાર. બી મંડે, સોમવાર. સી સેટરડે, શનિવાર. ડી ફ્રાઈડે, શુક્રવાર. તો સાચો વિકલ્પ છે બી મંડે. બીજો પ્રશ્ન, ઇન માય ક્લાસ ધેર વેર ઓનલી, મારા વર્ગમાં માત્ર હતા એ 10 સ્ટુડન્ટ્સ, 10 વિદ્યાર્થી. બી 5 સ્ટુડન્ટ્સ, 5 વિદ્યાર્થી. સી 1 સ્ટુડન્ટ, 1 વિદ્યાર્થી. ડી 7 સ્ટુડન્ટ્સ, 7 વિદ્યાર્થી. તો સાચો જવાબ છે 5 સ્ટુડન્ટ્સ, એટલે કે 5 વિદ્યાર્થીઓ. ઇટ વોઝ એટલે કે હતું, એ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ, બહાર અંધારું અને ભૂરાશ હતી. બી સનશાઇન આઉટસાઇડ, બહાર સૂર્યપ્રકાશ હતો. સી વેરી હોટ આઉટસાઇડ, બહાર ખૂબ જ ગરમી હતી. ડી નાઇટ આઉટસાઇડ, બહાર રાત્રિ હતી. તો સાચો વિકલ્પ છે એ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ. ચોથો પ્રશ્ન, ધ ચિલ્ડ્રન વેર એ એટ ધ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશન હતા. બી એટ સ્કૂલ, શાળાએ હતા. સી એટ હોમ, ઘરે હતા. ડી એટ ધ હોસ્પિટલ, દવાખાને હતા. તો સાચો વિકલ્પ છે એટ હોમ, એટલે કે ઘરે હતા. પાંચમો પ્રશ્ન, ધ ચિલ્ડ્રન મે બી ઇન બેડ બીકોઝ, બાળકો કદાચ પથારીમાં હતા કારણ કે એ ધે વેર ટાયર્ડ, તેઓ થાકી ગયા હતા. બી ધે હેડ નો હોમવર્ક, તેઓને ગૃહ કાર્ય ન હતું.
સી ધે વેર લેઝી, તેઓ આળસુ હતા. ડી ધે વેર સિક, તેઓ બીમાર હતા. તો સાચો વિકલ્પ છે ડી ધે વેર સિક, તેઓ બીમાર હતા. પછીનો પેરેગ્રાફ વાંચી લેવો અને ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપીએ. પહેલો પ્રશ્ન, હુ ઇઝ અવર ટીચર, કોણ આપણા શિક્ષક છે? તો જવાબ છે મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર, શ્રીમાન જોશી આપણા શિક્ષક છે. બીજો પ્રશ્ન, વેર વોઝ મિસ્ટર જોશી લાસ્ટ મંડે, ગયા સોમવારે શ્રીમાન જોશી ક્યાં હતા? તો મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ લાસ્ટ મંડે, શ્રીમાન જોશી ગયા સોમવારે શાળાએ હતા. ત્રીજો પ્રશ્ન, વોઝ મિસ્ટર જોશી ઇન વોર્મ ક્લોથિસ, શું શ્રીમાન જોશી ગરમ કપડામાં હતા? તો નો, મિસ્ટર જોશી વોઝ નોટ ઇન વોર્મ ક્લોથિસ, ના શ્રીમાન જોશી ગરમ કપડામાં ન હતા. ચોથો પ્રશ્ન, વાય વોઝ ધ સ્મોલ ક્લાસ વેરી કોલ્ડ, શા માટે નાનો વર્ગ ખૂબ જ ઠંડો હતો? તો ધ સ્મોલ ક્લાસ વોઝ વેરી કોલ્ડ, નાનો વર્ગ છે ખૂબ ઠંડો હતો. બીકોઝ, કારણ કે ઇટ વોઝ રેનિંગ હેવીલી, ભારે વરસાદ વરસી રહ્યો હતો. વૈકલ્પિક પ્રશ્નો જોઈએ તો પહેલો પ્રશ્ન, મિસ્ટર જોશી ઇઝ નેવર એટ હોમ ઓન, શ્રીમાન જોશી ક્યારેય ઘરે હોતા નથી, ક્યારે નથી હોતા? એ સન્ડે રવિવારે, બી મંડે સોમવારે, સી થર્સડે ગુરુવારે, ડી ફ્રાઈડે શુક્રવારે. તો સાચો વિકલ્પ છે મંડે, એટલે કે બી વિકલ્પ સાચો વિકલ્પ છે. બીજો પ્રશ્ન, ધ સ્કૂલ વોઝ લાઈક એ, શાળા ના જેવી હતી, સેના જેવી હતી? એ રેફ્રિજરેટર, રેફ્રિજરેટર જેવી. બી ડેઝર્ટ, રણ જેવી. સી ફોરેસ્ટ, જંગલ જેવી. ડી ફાર્મ, ખેતર જેવી. તો સાચો વિકલ્પ છે એ રેફ્રિજરેટર. ત્રીજો પ્રશ્ન, ધ ક્લાસ વોઝ લાઈક, વર્ગ ના જેવો હતો, સેના જેવો હતો? એ રેફ્રિજરેટર. બી આઈસ એટલે કે બરફ જેવો. સી ફ્રીઝર, ફ્રીઝર જેવો. ડી ફોરેસ્ટ, જંગલ જેવો. તો વર્ગ છે એ ફ્રીઝર જેવો હતો, એટલે સી વિકલ્પ સાચો વિકલ્પ છે. ચોથો પ્રશ્ન, મિસ્ટર જોશી વોઝ લાઈક, શ્રીમાન જોશી ના જેવા હતા? એ ટ્રી, વૃક્ષ જેવા. બી એપિલર, સ્તંભ જેવા. સી એન એલિફન્ટ, હાથી જેવા. ડી આઈસ, બરફ જેવા. તો સાચો વિકલ્પ છે ડી આઈસ. પાંચમો પ્રશ્ન, આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી બીકોઝ, મેં શાળા વહેલી છોડી દીધી કારણ કે, એટલે કે હું શાળાએથી વહેલો જતો રહ્યો કારણ કે. એ ઇટ વોઝ એ હોલિડે, રજાનો દિવસ હતો. બી ધ ટીચર વોઝ ઓન લીવ, શિક્ષક રજા પર હતા. સી ઇટ વોઝ રેનિંગ હેવીલી, ભારે વરસાદ વરસી રહ્યો હતો. ડી ઇટ વોઝ વેરી હોટ, ખૂબ જ ગરમી હતી. તો સાચો વિકલ્પ છે ઇટ વોઝ રેનિંગ હેવીલી, ભારે વરસાદ વરસી રહ્યો હતો. ત્યાર પછીનો પેરેગ્રાફ વાંચી અને પ્રશ્નોના જવાબ આપશું. પહેલો પ્રશ્ન છે, વેન ડીડ ધ રેન સ્ટોપ, વરસાદ ક્યારે અટક્યો? તો ધ રેન સ્ટોપ એટ નાઇટ, વરસાદ રાત્રે અટક્યો. બીજો પ્રશ્ન, વાય વોઝ એવરીથિંગ વોઝ ઓકે ધ નેક્સ્ટ ડે, શા માટે બીજા દિવસે બધું જ યોગ્ય અથવા તો બરાબર થઈ ગયું હતું? તો ધ નેક્સ્ટ ડે એવરીથિંગ વોઝ ઓકે બીકોઝ ધ સન વોઝ શાઇનિંગ, બીજા દિવસે બધું જ બરાબર થઈ ગયું હતું કારણ કે સૂર્ય છે એ પ્રકાશી રહ્યો હતો. ત્રીજો પ્રશ્ન, હાઉ મેની સ્ટુડન્ટ્સ વેર ધેર ઇન ધ ક્લાસ, વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હતા? તો જવાબ છે ધ
There were 25 students in the class. વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હતા. ચોથો પ્રશ્ન, હુ વોઝ એટ હોમ, કોણ ઘરે હતું, વાય, શા માટે? તો મિસ્ટર જોશી વોઝ એટ હોમ બીકોઝ હી વોઝ સિક. તો શ્રીમાન જોશી ઘરે હતા કારણ કે તે બીમાર હતા. વૈકલ્પિક પ્રશ્નો જોઈએ તો પહેલો પ્રશ્ન, ધ રેન સ્ટોપ્ડ, વરસાદ અટક્યો, એ એટ નાઇટ, રાત્રે, બી ઇન ધ મોર્નિંગ, સવારમાં, સી એટ નૂન, બપોરે, ડી ઇન ધ ઇવનિંગ, સાંજે. તો સાચો જવાબ છે એટ નાઇટ, એટલે કે રાત્રે. બીજો પ્રશ્ન છે, એવરીથિંગ વોઝ ઓકે બીકોઝ, બધું જ બરાબર હતું કારણ કે, એ ધ મૂન વોઝ શાઇનિંગ, ચંદ્ર પ્રકાશી રહ્યો હતો, બી ધ સન વોઝ શાઇનિંગ, સૂર્ય પ્રકાશી રહ્યો હતો, સી ઇટ વોઝ રેનિંગ હેવીલી, ભારે વરસાદ વરસી રહ્યો હતો, ડી ઇટ વોઝ એ હોલિડે ઇન સ્કૂલ, શાળામાં રજાનો દિવસ હતો. તો સાચો વિકલ્પ છે બી ધ સન વોઝ શાઇનિંગ. ત્રીજો પ્રશ્ન છે, મિસ્ટર જોશી વોઝન્ટ, શ્રીમાન જોશી નહોતા, એ એટ હોમ, ઘરે, બી એટ સ્કૂલ, શાળાએ, સી ઇન ધ લાઇબ્રેરી, પુસ્તકાલયમાં, ડી ઇન ધ ઓફિસમાં. તો સાચો વિકલ્પ છે એટ સ્કૂલ, એટલે કે બી, શ્રીમાન જોશી શાળાએ ન હતા. ચોથો પ્રશ્ન છે, મિસ્ટર જોશી વોઝ ઇન બેડ બીકોઝ, શ્રીમાન જોશી પથારીમાં હતા કારણ કે, એ હી વોઝ ટાયર્ડ, તે થાકી ગયા હતા, બી હી હેડ એ હોલિડે, તેને રજાનો દિવસ હતો, સી હી વોઝ સિક, તે બીમાર હતા, ડી હી વોઝ લેઝી, તે આળસુ હતા. તો સાચો વિકલ્પ છે સી, હી વોઝ સિક, તે બીમાર હતા. અહીં વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો યુનિટ પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડિયો ગમ્યા હોય તો લાઈક આપજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને આગળના યુનિટ માટે વિડિયો જોતા રહેશો.